भगवान बुद्धि आपे छे, भगवान शक्ति आपे छे। દુનિયાની કોઈ પણ વ્યક્તિ એમ નહીં કહી શકે કે હું બુદ્ધિશાળી છું, નોરી માણસ કહી શકે। બુદ્ધિમાં પ્રકાશ ભગવાનને લઈને છે। એક નાનકડી પુસ્તિકા 450 પાનાની મેં કોલેજમાં જ્યારે ભણતો ત્યારે 5-5, 10-10 પાના પર સાયન્ટિસ્ટનું લાઈફ હતું। બધા જ વૈજ્ઞાનિકો એ ભગવાનને અંતરથી પ્રાર્થના કરે આખા પુસ્તકમાં। ધારો કે એડિસન તો એને બી સરસ, આઇન્સ્ટાઈન તો એમને બી સરસ, એ લોકોને બી ખબર છે કે ભગવાને બુદ્ધિને શક્તિ ના આપી હોત તો કોઈ શોધખોળ હવે ન કરી શકત। આપણે તો નિમિત્ત બનવાનું છે। આઇન્સ્ટાઈન રડ્યા, પછી થિયરી ઓફ રિલેટિવિટી આવી, ન્યૂટન રડ્યો, પછી એના નિયમો આવ્યા। જેટલા જેટલા ટોપ સાયન્ટિસ્ટ થયા એના આક્રંદભરી પ્રાર્થનાના ફળ સ્વરૂપે એ લોકો કંઈક સિદ્ધિ જગતને આપી શક્યા। આપણી પાસે પ્રભુએ જે કાંઈ આપ્યું છે એ આપણી બુદ્ધિશક્તિના ફળ સ્વરૂપે આપણે પ્રાપ્ત થયું છે, પણ આપણે નિમિત્ત થવાનું છે બસ। આખી જિંદગી આ એક શબ્દ વાગોળજો, તમારી પાસે કોઈ અપેક્ષા નથી, નિમિત્ત થવું છે। પ્રભુનું ભૂલકું થવું છે। એક પુરુષ એવા પાક્યા સાકાર બ્રહ્મ મહારાજ એવા લઈને આવ્યા, એક પરંપરા જીવંત રહી, આપણે અક્ષર સ્વરૂપ થવાનું છે, આપણે ભ્રમરૂપ થવાનું છે, આપણે ભૂલકું થવાનું છે। એક જ માર્ગ છે સ્વધર્મ અને સરળતા, શિક્ષાપત્રી પ્રમાણેનો સ્વધર્મ, ભગવાન ભગવત સ્વરૂપ ભગવદી ભક્તો આગળ સરળ, બુદ્ધિના ડોર ચાર જની આગળ મૂકી દઈયો। આ બુદ્ધિના ડોર ભક્તોના ચરણે જો ન મૂકાયા, ભગવદીના ચરણે ન મૂકાયા, ભગવત સ્વરૂપના ચરણે ન મૂકાયા, બુદ્ધિ શુદ્ધ નહીં થાય। અનંત જન્મોનું મૂળ કારણ બુદ્ધિ છે। હું બુદ્ધિશાળી, હું સમજુ, હું ડાયો, બાકી બધા ડફોર, અને આમ કરું છું અને આમ કરું, બધા નવરાજ પડતા નથી। પાકો રાખજો, પ્રભુ ક્યારેય છેતરાતા નથી। એક બીજી વાત, પ્રભુ જોઈએ એટલું બધું જ આપે એવા છે। જોઈએ તેટલું બધું જ આપે એવા છે। આપણું દેહ મંદિર બનાવવું હોય અને આપણું ઘર મંદિર બનાવવું હોય, ભગવાનને સર્વ પ્રકારે માથે પડ્યા સિવાય કોઈ છૂટકો નથી, કોઈ ઓલ્ટરનેટિવ માર્ગ નથી, કોઈ માર્ગ જ નથી। ટોટલ માથે પડીને જીવશો, ટોટલ સાચો પ્રેમ, સાચી નિર્ભયતા, નિશ્ચિંતા અને શુભ વિચાર બક્ષિસમાં મળશે। ના તો ત્રણ તો બજારમાં મળતું જ નથી। તમે જ વિચારો, તમે બુદ્ધિશાળી છો, સમજો છો, અમરીશ છો,